નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હવે પ્રવૃત્તિ 6.1થી શરૂઆત કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો તેવી રીતે આકૃતિ ઉપરથી પ્રવૃત્તિ આપણે સમજવાની છે કે ભાઈ આકૃતિમાં બે પર્ણ આપેલા છે. આમ તો બે પર્ણ નથી, એક જ પર્ણ છે અને એ પર્ણ ઉપર જે પ્રવૃત્તિમાં આપણને આપેલું છે એ પ્રમાણે પ્રક્રિયા કરેલી છે, રાસાયણિક પ્રક્રિયા, અને જે રિઝલ્ટ આવે છે એ જ પર્ણનું એ બીજી આકૃતિમાં બાજુમાં બતાવેલું છે. હવે અહીંયા પ્રવૃત્તિ ચાલુ કરતાં પહેલાં ડાબી બાજુ ઉપર તમે અહીંયા જોઈ શકો છો 1 માર્કનું MCQ એવું લખેલું છે, એટલે તમને ખબર પડી જશે કે અહીંયા આ પ્રવૃત્તિમાંથી 1 માર્કનું MCQ પૂછી શકાય છે. જોઈએ ક્યાં પૂછાશે અને કેવા પ્રકારનો પૂછાશે હું તમને કહીશ. એટલે તમારે તમારી બુકની અંદર કમ્પલસરી લખવાનું છે કે આમાંથી MCQ કેવો પૂછાશે, કયો MCQ આમાંથી પૂછાશે અથવા પૂછી શકાય છે. પ્રવૃત્તિ 6.1, વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો છોડ લો, દાખલા તરીકે મની પ્લાન્ટ અથવા ક્રોટોનનો છોડ. ક્રોટોન નામની વનસ્પતિ આવે છે અને બીજું આવે છે મની પ્લાન્ટ, મની વેલ જેને કહેવામાં આવે છે તે. એમાંથી પાંદડું છોડ લઈ લેવાનો. કુંડામાં ઉગાડેલા છોડને 3 દિવસ માટે અંધારામાં રાખો જેથી કરીને તેમનો સ્ટાર્ચ સંપૂર્ણપણે વપરાઈ જાય. સ્વાભાવિક છે સૂર્યપ્રકાશ નહીં આવે અંધારામાં, અંધારી ઓરડીમાં. એટલે વનસ્પતિએ જ્યારે તે બહાર હતી, તડકામાં હતી, સાંભળજો બરોબર, જ્યારે વનસ્પતિ બહાર હતી 3 દિવસ હજી અંધારામાં મૂકી નથી, તે પહેલાં એ વનસ્પતિ તડકામાં હતી ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કન્ટિન્યુ થતી હોય છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે પોતાનો ખોરાક તે સ્ટાર્ચ સ્વરૂપે, કાર્બોદિત સ્વરૂપે બનાવતી જ હોય વનસ્પતિ. હવે સ્વાભાવિક છે બધી વનસ્પતિ, લીલી વનસ્પતિ જે ખોરાક બનાવે છે એ ત્યારે ને ત્યારે વાપરી નથી નાખવાની. આપણે શરીરની અંદર ખાતા હોઈએ છીએ ત્યારે બધો જ ખાધેલો ખોરાક ત્યારે ને ત્યારે વાપરતા નથી. શરીરમાં શક્તિ તરીકે જમા થાય ને, આપણે જે ખાઈએ છીએ તેથી શરીરમાં શક્તિ આવે છે. અડધી શક્તિ આપણા શરીરમાં પડી છે ચરબી તરીકે પડી હોય છે. એવી રીતે અહીંયા સ્ટાર્ચમાં રૂપાંતર જ્યારે થાય, જરૂર નથી તેવું, શક્તિનું રૂપાંતર સ્ટાર્ચમાં થઈ છે આપણે આગળ જોઈ ગયા લાસ્ટ વિડીયોની અંદર, એ જમા થયું હોય વનસ્પતિ પછી વૃદ્ધિ વિકાસમાં એનો ઉપયોગ કરે બરોબર. એ સ્ટાર્ચ ભેગો થતો જાય, ભેગો થતો જાય, ભેગો થતો જાય છે. હવે અંધારામાં તમે 3 દિવસ માટે રાખો છો એટલે સૂર્યપ્રકાશ નથી આવતો, સૂર્યપ્રકાશ નથી આવતો એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય બરોબર, બંધ થઈ જશે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો બંધ થઈ ગઈ તો વનસ્પતિ ખોરાક કેમ બનાવશે? તો એ કાંઈ વાંધો નહીં, એની પાસે અગાઉ અગાઉ ભેગો કરેલો સ્ટાર્ચ તો છે શક્તિ તરીકે, એ હવે યુઝ કરશે. ખોરાકનો જે સોર્સ હતો, ભેગો કરેલો હતો અગાઉ, એ હવે તે વાપરશે બરોબર, એ આખે આખો વપરાઈ જશે. પછી હવે એ છોડ છે એને બહાર લઈ આવો, 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો. એટલે વળી પાછું કઈ ક્રિયા થશે? સૂર્યપ્રકાશની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. સૂર્યપ્રકાશની હાજરીમાં ધીમે ધીમે શરૂ મળશે થવા. છોડ પરથી હવે એક પર્ણ તોડી લો, તેના લીલા ભાગને અંકિત કરો. એટલે અહીંયા તમારે આકૃતિ એ, ડાબી બાજુ આપેલી બે આકૃતિ છે એમાંથી એ આકૃતિ છે તે જોવાની છે. અંકિત કરો એટલે શું? તો કે પાંદડું છે ને તે પીળું થઈ ગયું હોય. આપણામાંથી નબળાઈ આવે જ્યારે આપણે બીમાર પડીએ છીએ, શરીરમાં એનર્જી નથી રહેતી ત્યારે આપણું શરીર ફિક્કું થઈ જાય છે બરાબર ને. એમ જ્યારે અંધારામાં 3 દિવસ માટે વનસ્પતિનો છોડ હતો ત્યારે તેના પાંદડા પીળા પડી ગયા હોય થોડા થોડા, બહાર લઈ એવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ. એટલે હવે શું થાય? તો કે જે ભાગ લીલો રંગનો જે છે બરાબર, તેને ડ્રો કરો. ડ્રો કર્યું એટલે કે અંકિત કર્યો, દોરી લીધો કે આટલો ભાગ છે તે ગ્રીન કલરનો છે. હવે તેને એક કાગળ પર દોરી લો. દોરી લીધું, ઓકે. કેટલીક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખો, ત્યારબાદ તે પર્ણને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડૂબાડો. હવે અહીંયા પ્રોસેસ એવી થાય છે, તમને અહીંયા આપેલું નથી, આપણે જોવાનું છે કે જ્યારે ઉકળતા પાણીમાં નાખશો પછી આલ્કોહોલ ભરેલા બીકરમાં નાખશો એટલે પર્ણનો રંગ છે ને તે ચેન્જ થાય છે. પહેલી વખત પ્રોસેસ એવી થાય કે રંગ પરિવર્તન થાય પહેલી વખત.
અને ભૂરા રંગ ઉપરનો રંગ પાંદડાનો થઈ જાય જ્યારે આલ્કોહોલમાં ડૂબાડવામાં આવે છે ત્યારે, અને જે ક્લોરોફિલ હોય તે એનો કલર ચેન્જ થઈ જાય છે, હરિતદ્રવ્ય નથી રહેતું, લીલા રંગનું નથી રહેતું. હવે આ બીકરને સાવચેતીથી ધીમે ધીમે ઉપાડી વોટર બાથમાં રાખીને, એટલે કે પાણી ભરેલું કાચનું જે બાથ હોય પ્રયોગશાળામાં, એમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન લાગે. બરોબર, પર્ણના રંગનું શું થાય છે અને દ્રાવણનો રંગ આલ્કોહોલનો કેવો થઈ જાય છે તે જુઓ. પર્ણનો રંગ કેવો થઈ જાય છે તે જુઓ. એટલે અહીંયા પહેલો વહેલો એમસીક્યુ તમારો નીકળે છે કે જ્યારે પર્ણને આલ્કોહોલ ભરેલા આલ્કોહોલમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પર્ણનો રંગ અથવા તો દ્રાવણનો રંગ કેવો થાય છે. બરોબર, આપણે જવાબ જોશું પછી. હવે જોઈએ, હવે કેટલીક મિનિટ માટે આ પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં નાખો. હું તમને એટલું તો કહી દઉં કે પર્ણનો રંગ છે ને ગ્રે કલરનો થઈ જાય, લીલામાંથી ભૂરો રંગ થઈ જાય. આલ્કોહોલમાં ડૂબાડવામાં આવે ત્યારે હરિતદ્રવ્ય બધું બળી જાય, દૂર થઈ જાય છે, અને પછી આયોડિનના દ્રાવણમાં એ નાખવામાં આવે છે એટલે બ્લેક કલરનો રંગ, ભૂરામાંથી કાળો રંગ થઈ જાય છે. પર્ણને બહાર કાઢીને તેના પર આયોડિનને ધોઈ નાખો અને હવે પર્ણના રંગનું અવલોકન કરો. શરૂઆતમાં પર્ણને ટ્રેસ કર્યું હતું, દોર્યું હતું, તેની સાથે તેના રંગની તુલના કરો. બરાબર, પર્ણના વિવિધ ભાગમાં સ્ટાર્ચની હાજરી માટે તમે શું નિર્ણય લેશો. એટલે અહીંયા રંગ પરિવર્તનની ઘટના પ્રવૃત્તિમાં જોવા મળે છે. પહેલી વખત ભૂરો થાય છે અને પછી કાળો થઈ જાય છે. કાળો થવાનું કારણ શું હોય તો કે સ્ટાર્ચ જે ભાગમાં હોય તે ભાગમાં આયોડિનના ટીપા નાખવામાં આવે એટલે એટલો ભાગ છે તે બ્લેક કલર ઉપર થઈ જાય છે. તો સ્ટાર્ચ કયા ભાગમાં હોય, જ્યાં ગ્લુકોઝ બન્યો હોય, જેટલા ભાગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોય સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદ વડે, તો એવો ભાગ કયો હતો આ પર્ણમાં, તો કે લીલા રંગનો જે ભાગ છે ને ત્યાં સ્ટાર્ચની હાજરી છે, કારણ કે ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને સ્ટાર્ચ બન્યો છે. અને આવો ભાગ છે એટલો જ ભાગ જુઓ તમે, અહીંયા કાળો થઈ જાય છે એટલે આટલા ભાગમાં સ્ટાર્ચની હાજરી છે. તો એમસીક્યુ બીજો નીકળે કે કયા દ્રાવણ દ્વારા વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી ચકાસી શકાય કે સ્ટાર્ચ છે કે નથી વનસ્પતિમાં, એ કયા દ્રાવણની હાજરીમાં ટેસ્ટ કરી શકાય, તો કે આયોડિનના મંદ દ્રાવણ દ્વારા અથવા આયોડિનના દ્રાવણવાળા ચકાસી શકાય. અથવા તો ફેરવીને પ્રશ્ન એવી રીતે પૂછશે કે આયોડિનના દ્રાવણ વડે કયા ઘટકની અથવા તો કોની હાજરીની ચકાસણી કરી શકાય છે, તો તમે લખી શકો છો સ્ટાર્ચની હાજરી. બરોબર, તો આના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ કે લીલી વનસ્પતિમાં ક્લોરોફિલ અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અથવા સ્ટાર્ચની હાજરી ચકાસવી એમ કરી શકાય ને. બરોબર, લીલી વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી ચકાસતો પ્રયોગ આવવાનો હેતુ લખી શકાય, અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જરૂરી છે. ક્લિયર? અહીંયા તમે જુઓ ડાઘાયુક્ત પર્ણ આપેલા છે બેમાં, આકૃતિમાં નીચે લખેલું છે, એમાં પહેલાં ડાઘા પહેલાં અને પછી સ્ટાર્ચ કસોટી પછી, એટલે આ સ્ટાર્ચ કસોટીવાળો પ્રયોગ પણ આને કહી શકાય. એટલે યાદ રાખજો, ચોરસ બોક્સમાં મૂકી દેજો, આખે આખો સ્ટાર્ચ કસોટીવાળી પ્રવૃત્તિ છે આ, કે સ્ટાર્ચ છે કે નહીં વનસ્પતિની અંદર તે ચકાસતો પ્રયોગ સમજાવો. જો કે પ્રયોગ તરીકે નથી પૂછાતો, આમાંથી બે એમસીક્યુ નીકળ્યા છે, એક એક માર્કના છે. આગળ આપણે જોઈ ગયા આલ્કોહોલવાળા દ્રાવણમાં શું થાય રંગ પરિવર્તન, દ્રાવણનો રંગ કેવો થાય, પર્ણનો રંગ કેવો થાય, અને આયોડિનમાં ડૂબાડો તો શું થાય. બરોબર છે, આપણને પ્રવૃત્તિ 6.1 કહે છે. ત્યાર પછી આવે છે બહુ મહત્વનું કે હવે આપણે અભ્યાસ એવી રીતે કરીએ કે વનસ્પતિ ખોરાક બનાવતી હોય ત્યારે તે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા હેતુ એવો બને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અથવા ખોરાક બનાવવા માટે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે સમજાવો. અથવા આનો પ્રશ્ન એવો પૂછાય છે, લખજો, બધા ટેક્સ્ટબુકમાં લખજો, વાયુરંધ્રની રચના સમજાવો. ફરીથી બોલું છું, વાયુરંધ્રની રચના સમજાવો અથવા પર્ણરંધ્રની રચના સમજાવો અથવા પર્ણરંધ્રની રચના સમજાવો. વાત વિનિમયની ક્રિયા સમજાવો. બરોબર, પર્ણરંધ્ર કહેવાય આને, વાયુરંધ્ર કહેવાય આને, પર્ણછિદ્ર કહેવાય આને,
છે તમે કયો તે. પણ નોર્મલી આપણે શું યાદ રાખશું? વાયુરંધ્ર. વાયુ એટલે ઓટુ અને સીઓટુ નામના જેવા ઘણા બધા જે વાયુઓ હોય છે તે. એમાંથી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે ખોરાક બનાવવા માટે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને રંધ્ર એટલે છિદ્ર થાય. બીજું નામ છે પર્ણરંધ્ર. પર્ણ એટલે પાંદડું, રંધ્ર એટલે છિદ્ર, પાંદડા ઉપર આવેલા છિદ્રો એટલે પર્ણરંધ્ર અથવા પર્ણછિદ્ર જે તમે કહો તે. વાયુરંધ્ર, પર્ણરંધ્ર અથવા પર્ણછિદ્ર, બરોબર? એ આકૃતિ વડે સમજાવવાના છે. સાવ ઇઝી આકૃતિ છે જે તમને આવતા વિડીયોમાં હું તમને ડ્રો કરીને તમને એક અથવા તો એવું લાગશે તો પીડીએફ તમને હું મોકલી દઈશ કે તમારે સરળતાથી કેવી રીતે પરીક્ષામાં પૂછાય ત્યારે દોરવી. બીજું એક તમને કહી દઉં કે આમાંથી એક માર્કનો એમસીક્યુ પણ નીકળે છે. આમાં ઉપર મેં એવું લખેલું છે કે જો આકૃતિ સાથે પૂછાશે તો બે અથવા ત્રણ માર્કમાં પૂછાશે. અહીંયા મેં લખેલું છે કે આકૃતિ સાથે બે અથવા ત્રણ માર્કમાં પૂછાશે, પણ એક માર્કમાં પૂછાય છે ખાલી નામકરણ આકૃતિનું. યાદ રાખજો, દસમા ધોરણની અંદર, દસમું ધોરણ એવી વસ્તુ છે કે હવે સિલેબસ બદલી ગયો છે એટલે એક માર્કની અંદર અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય છે. જોડકા છે, ખાલી જગ્યા, ખરા ખોટા છે, એમસીક્યુ છે, એ તો આવશે જ, પણ અમુક અમુક એમસીક્યુ એવા આવશે કે જેના એક જવાબ નહીં આવે, એક કરતાં વધારે જવાબ આવશે. દાખલા તરીકે એ અને બી, બી અને સી, એ અને સી, બી અને ડી, આવી રીતે એ અને ડી એક કરતાં વધારે જવાબ હોય એવા પણ આવે. પછી આકૃતિ આપેલી હોય, આકૃતિ ઉપરથી તમારે જવાબ આપવાના હોય. કોઈ ઘટના આપી દીધી હોય, ઘટનાને આધારે પ્રશ્ન પૂછ્યા હોય તો એને આધારે જવાબ આપવાના હોય. ચિત્ર મૂકી દીધું છે તો એને આધારે જવાબ આપવાના હોય. એમ અહીંયા પણ ચિત્ર મૂકી દીધેલું હશે અને જે તમે વચ્ચે નામ લખેલા જુઓ છો ને ત્યાં ક્વેશ્ચન માર્ક કરેલા હોય છે, એ ક્વેશ્ચન માર્કમાં તમારે લખવાનો જવાબ એ તમારો માર્કને આધારે નક્કી થશે. બે ક્વેશ્ચન માર્ક મૂકી દીધા હોય, અડધો માર્ક આનો, અડધો માર્ક આનો, આવી રીતના હોય, બરાબર, એક માર્કનું આવી રીતના પૂછી દે કે આપેલી ખાલી જગ્યામાં પ્રશ્નાર્થ કરેલું છે તેના નામ આપો, અડધા અડધા માર્કના હશે. એટલે અહીંયા લખી લ્યો કૌંસમાં જમણી બાજુ કે આકૃતિ એક માર્કની અંદર પૂછી શકાય છે, અથવા તો આકૃતિનું નામકરણ એક માર્કમાં પૂછી શકાય છે. આ આકૃતિની કોઈ પણ આકૃતિ હોય, જેમ આગળ કેમેસ્ટ્રીની અંદર કેમિકલ પ્રોસેસ આવે છે એ ખાલી જગ્યા મૂકી દે આપણે પૂરવાની, એવી રીતે અહીંયા આકૃતિ આવશે એ ખાલી જગ્યા તમારે પૂરવાની, બરાબર. જોઈએ કે ધોરણ 9માં આપણે શીખી ગયા છીએ વાયુરંધ્ર કે પર્ણરંધ્રની ચર્ચા, બરાબર, ક્યાં આવેલા હોય તો કે પાંદડા ઉપર આવેલા હોય છે, પર્ણની સૂક્ષ્મ સપાટી ઉપર. બીજું હવે તમને ખબર હોવી જોઈએ કે પર્ણનો ચત્તો ભાગ કયો થાય, પર્ણનો ઊંધો ભાગ કયો થાય, લીસો અને ખરબચડો ભાગ. તો તમને એ હું કહી દઉં કે વાયુરંધ્ર છે તે બંને સપાટી પર આવેલા હોય છે, પર્ણની ઉપરની સપાટી ઉપર, પર્ણની નીચેની સપાટી પર, અથવા તો લીલી ડાળી હોય, કુમળી ડાળી જેને લીલું પ્રકાંડ કહેવામાં આવે છે, તે લીલા પ્રકાંડમાં પણ પર્ણરંધ્ર આવેલા હોય છે. એટલે આ વાયુરંધ્રનું પર્ણરંધ્રનું સ્થાન છે કે પર્ણની ઉપર અને નીચેની અથવા બંને સપાટી ઉપર આવેલા હોય, કાં તો ખાલી ઉપર હોય, કાં તો ખાલી નીચે તરફ હોય, કાં તો બે બાજુ હોય, અને પ્રકાંડ લીલું પ્રકાંડ હોય, સૂકું નહીં, સૂકી ડાળીને લીલી ડાળી હોય એમાં હોય છે. હવે આનું કાર્ય શું? તો કે વાત વિનિમયની ક્રિયા કરવાનું કાર્ય કરે છે. વાત વિનિમય એટલે શું? વાત એટલે વાયુ. આ બધું લખતું જવાનું છે. મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું કે બુક લઈ લેજો, આમાં હવે તમારા વર્ડ્સ એવા આવશે જે ગુજરાતી તમને આવડતું હોવું જોઈએ. એટલે વાત વિનિમય, વાત એટલે વાયુ, વિનિમય એટલે આપલે કરવી. વાયુઓની આપલે કરવાનું કામ કરે છે, જેમ કે ઓટુ અને સીઓટુ, બરાબર. અહીંયા લખેલું છે કે પ્રકાશ સંશ્લેષણ માટે જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે, પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટાભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે, એટલે કે આપલે આ છિદ્ર દ્વારા થાય છે. પરંતુ અહીંયા તે જાણવું ખૂબ જરૂરી છે કે વાયુઓનો વિનિમય, અંડરલાઇન કરજો ફરજિયાત, ઘાટી અંડરલાઇન, વાયુઓનો વિનિમય એટલે કે વાયુઓની આપલે, વિનિમયની ઉપર અહીંયા કૌંસમાં લખી નાખો આપલે, પ્રકાંડ મૂળ અને પર્ણોની સપાટી દ્વારા પણ થાય છે. ખાલી પર્ણ દ્વારા જ નથી થતું, મૂળ અને પ્રકાંડ દ્વારા પણ વાયુઓની આપલે થાય છે, જે તમારે આ વખત નીકળી ગયું છે, આવતું નથી, બરાબર. એટલે ઓટુ સી ઓટુ લેવાની જે ક્રિયા છે તે ખાલી પાંદડા એક જ નથી કરતા, મૂળિયા પણ કરે છે.
આ છિદ્ર દ્વારા પાણીનો વ્યય મોટા પ્રમાણમાં થાય છે, સ્વાભાવિક છે. જ્યાં સુધી આ છિદ્ર ખુલ્લું હશે ત્યાં સુધી શું થશે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા જે થતી હોય, વનસ્પતિના કોષો છે તે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર કરતા હોય ત્યારે મોટાભાગનું બાષ્પોત્સર્જનની ક્રિયા તાપમાનને કારણે થાય. પાણીના બિંદુ જે હોય એ બધા વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે પાણીનો જે વિનિમય, પાણી જે ગુમાવવાની ક્રિયા છે તે વધારે થાય છે આ છિદ્રો દ્વારા. આ રંધ્ર મોટા પ્રમાણમાં પાણીનો વ્યય કરે છે. આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે આ વનસ્પતિ જે છે તે આવી રીતે છિદ્રને હંમેશા બંધ રાખે છે. જ્યારે એને ખોરાક બનાવવાનો હોય ત્યારે તે છિદ્રને ખોલે છે. આમ આ ખોરાક બનાવવા માટેની જે ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એ કોના દ્વારા થતી હોય? ઓટુસીઓટુને આપલે કોના દ્વારા થતી હોય તો કે આ છિદ્ર દ્વારા, વાયુરંધ્ર દ્વારા થતી હોય છે. પણ એને મેળે છિદ્ર નથી ખુલતા. એ છિદ્રને ખોલવા માટે એક પ્રકારના કોષો તેને મદદ કરે છે. કોષો છે તે પોતે પહોળા થાય, મોટા થાય, ફૂલે છે. કોષો ફૂલે છે એટલે એને કારણે વાયુરંધ્ર જે ભેગા થઈ ગયેલા હોય, અહીંયા તમે જોઈ શકો છો રક્ષક કોષો નામના કોષો આવેલા છે, બરોબર. એની અંદર વનસ્પતિના મૂળમાંથી પાણી ભરાય, મૂળમાંથી પ્રકાંડમાં પાણી, જમીનમાંથી પાણી આવે, મૂળમાં મૂળમાં આવે, પ્રકાંડમાં પ્રકાંડમાંથી આવે, પર્ણમાં પર્ણમાંથી વાયુરંધ્રમાં જાય. ત્યાં જે કોષો જે આ બધા આવેલા છે ને તમે જોઈ શકો છો, તે કોષો એમાં પાણી ભરાય. સ્વાભાવિક છે, કોષની અંદર પાણી ભરાય તો કોષ ફૂલી જશે. કોષ ફૂલી જાય એટલે મોટો થાય, મોટો થાય એટલે આ જે વાયુરંધ્રની દિવાલ છે એને ધક્કો મારે, ધક્કો મારે એટલે અહીંયા અમારું પોઈન્ટર ફરે છે. બીજી આકૃતિ જુઓ, બરોબર. આ બે કોષો જે છે તે મોટા થઈને ફૂલે, ફૂલે એટલે શું થાય, એની સાઇઝ મોટી થશે, બરોબર. સાઇઝ મોટી થાય એટલે શું થાય તો કે આ જે દિવાલ છે, આ રક્ષક કોષોની દિવાલ છે તે ધક્કો મારશે, પાછળ તરફ ધક્કો મારે, આ બાજુ આ દિવાલને આ સાઈડ ધક્કો મારે, જેથી કરીને અહીંયા નીચે એવી રીતે આ બાજુ ધક્કો મારે, અહીંયાથી આ બાજુ ધક્કો મારે, એટલે શું થયું, રક્ષક કોષો ફૂલે એટલે વાયુરંધ્ર શું થાય તો કે વાયુરંધ્ર ખુલે. એટલે અહીંયા આવી રીતના પ્રોસેસ થાય ને વાયુરંધ્ર ખુલે છે, મોટું થઈ જાય છિદ્ર, બરોબર. રક્ષક કોષોમાં પાણી ભરાય એટલે રક્ષક કોષો ફૂલે, વાયુરંધ્ર ખુલે. આટલું અહીંયા લખવું હોય તો લખી લેજો. જેવું વાયુરંધ્ર ખુલે એટલે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એન્ટર થઈ જાય છે અને વાયુરંધ્ર વળી પાછું પાણી છે રક્ષક કોષોમાંથી દૂર થાય, કોષો છે તે સંકોચાઈ જાય, કોષો નાના થઈ ગયા એટલે હવે છિદ્ર પાછું કેવું થઈ ગયું, બંધ થઈ ગયું. એટલે આમ વાયુરંધ્ર ખુલવાને બંધ થવાની ક્રિયા અંડરલાઇન કરજો, ઝિગઝેગ અંડરલાઇન અહીંયા કરજો, એ રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને છિદ્ર ખુલે છે. જેવા રક્ષક કોષો સંકોચન પામે, સંકોચન પામે એની નીચે લખી નાખજો, પાણી ગુમાવે ત્યારે વળી પાછા વાયુરંધ્ર છે તે બંધ થઈ જાય છે. એટલે આમ વાયુરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયા છે રક્ષક કોષો નામના કોષો પર આધારિત હોય છે, બરોબર. આમ આપણા અહીંયા બે મુદ્દા આપણે રાખશું. એક પ્રવૃત્તિ ભણી ગયા, એના બે એમસીક્યુ જોયા, આખી આખી રચના જોઈ, આખે આખો પ્રશ્ન વાયુરંધ્રનો પૂછાય. અહીંયા હેડિંગ બાંધો તો બાંધી દો, તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી બધા ફરજિયાત વાયુરંધ્રની અથવા પર્ણરંધ્રની વાત છિદ્રની રચના આકૃતિ સાથે પૂછાય તો 2 અને અથવા તો 3 માર્કની અંદર પૂછાશે. અને જો ખાલી આકૃતિ પૂછાશે તો 1 માર્કની અંદર પૂછાશે. અહીંયા રક્ષક કોષોનું નામ આવે છે કે રંધ્રો ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે તો કે રક્ષક કોષો કરે છે, બરોબર. આ વિડીયો છે તે તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આકૃતિ હું તમને PDF વડે મોકલી દઈશ કાલે અથવા તો આવતા વિડીયોની અંદર. પ્રેક્ટિસ કરવાની છે તમારે દોરવાની, તમને આવડી જાય એવી ઇઝીલી તમને દોરીને હું PDFમાં મોકલી દઈશ, બરોબર. બીજા વિદ્યાર્થીઓને આ વિડીયો છે બેટા એ ભૂલ્યા વગર મોકલજો જેથી કરીને એ લોકો પણ ભણી શકે. થેન્ક યુ.